ને મિત્રો મજામાં મિત્રો આપણે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર યસ જે એમજી જીવીસીલનું પેપર હતું એના અનુસંધાને આપણે પ્રશ્નો જોઈ રહ્યા છીએ અને બહુ સરસ પ્રશ્નો છે જે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થઈ શકે હોય છે પહેલો પ્રશ્ન છે મિત્રો એક જીકેનો પ્રશ્ન વચ્ચે આવી જ જાય છે જેમ કે ભારતનું વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા તો એરોન ફિંચ પાકિસ્તાન સરફરાઝ અહમદ અને ન્યૂઝીલેન્ડ કેન વિલિયમ્સન તો જીકેના અનુસંધાને યસ આનો જવાબ જે છે એ ચોથો એટલે કે ન્યૂઝીલેન્ડ કેન વિલિયમસન એટલે કેવું હોઈ શકે કે ક્રિકેટર છે કે કેમ તો ક્રિકેટરમાં કપ્તાન હતા કે નહીં કે એવું કંઈક તો એના અનુસંધાને કંઈક જવાબ આવતો હશે પણ એ જીકેનો છે તમે નજર કરી લેજો ત્યાર પછી એનો છે અંધે મેં કાણો રાજીયો ફિરાઈ જગદુંડી જડે આવો બો અખવારો તળે તેલ મેં મખબૂડી એટલે એ દોહરો છે અને એ દોહરાનું અનુસંધાન તો યસ એટલે વસ્તુ છે કે કાંઈ ના હોય ને તો એમ કે ભાઈ મામા કરતાં કાણો એટલે મા એકદમ નજીક તો એવું થઈ શકે આપણે જેમ નથી કહેતા વનવગડામાં કે એરંડો પ્રધાન હે ને કે અજ્ઞાનીઓ હોય તેમાં જ્ઞાની વધારે કિંમત એમ એ ટાઈપનું આખું અનુસંધાન છે એટલે કંઈ નહીં એના કરતા એમ તો એવી રીતે અહીંયા લીધું છે કારણ કે જાત વગર ભાત પડે નહીં એક પંથ દો કાજ માથું આપે તે મિત્ર કે સાય અનુસંધાન જ નથી એટલે યસ તમે નજીકનું એ લઈ શકો છો કદી મારી પાસે વન વન તણા શિખરણી તમે જોતા હોય તો ખબર સતર્ક ગણવાની પણ જરૂર નથી અને યસ બિલકુલ સાચું છે અને નિરાકાર એના વિરુદ્ધાર્થી વિકલ્પ નીચેનામાંથી કયો નથી તો નિરાકાર તો આકાર જ નથી પરંતુ એવું સીધે સીધું સિમ્પલ એમાં કાંઈ છે જ નહીં અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ ખોટું તો જુઓ છે ચકલી ચણ ચણે છે બરાબર છે ઘોડો ઘાસ ખાય છે ઘોડો ઘાસ ચણે છે નહીં એ બરાબર નથી બરાબર ને કબૂતર ચણ ચણે છે એ બરાબર છે તો આવું અનુસંધાન અને હા નીચે પૈકી વિકલ્પમાંથી સેવાર્થી તો સેવા અર્થી એટલે જેનો અર્થ એટલે કામ એના માટે એમ તો એ સેવા માટેનું તો એ તો સિમ્પલ છે બરાબર ને હેતવાર્થ સેવા અર્થ બરાબર તો એ બિલકુલ સાચું છે અને જોડણીને અર્થ સુધી મુજબ બીજું કયું તો કે મકાનમાં એક માલ ચડાવવો એ માલ ને પણ માળ માળ ચડાવવાનો હોય તો એ ખોટું છે માડીના આશીર્વાદ હતા એટલે માડી ને ત્યાં બરકત આવી તો માડી માડી એટલે જે વૃદ્ધ માજી છે એ અને માડી બરાબર ને તો માડી એટલે જે બાગમાં કામ કરતો હોય તો એ બરાબર છે મેડો ભરાય નહીં પણ મેડો હોય અને ત્યાં આસપાસ વાડ વાળ નહીં બરાબર આપણે વાળ બાંધી એમ બોલીએ પણ વાડ લખવામાં ડ આવે એને ઘરની આસપાસ વાડ બાંધવી હતી બરાબર બાંધવી પડી છતાં વાળ ઉતરતા રહીએ તો વાળ એટલે જો મિત્રો વાડ તો ડ ને અડ જે બોલવામાં છે એનું અનુસંધાન યસ તો એ સરસ ક્વેશ્ચન તો તમને ક્લિયર છે કે માડીના આશીર્વાદ છે એ સાચો જવાબ છે તો આવું પણ મસ્ત પ્રશ્ન છે પછી ગુજરાત તો એ સ્વભાવિક છે વ્યક્તિવાચક નામ છે પણ સમિતિ સમૂહ છે તો યસ સમૂહ નામ તો સંજ્ઞા જે છે એ જે વિડીયો છે એના અનુસંધાન છે અને એ તમને આવડી જાય એવું છે સુનિલે કહ્યું કે તેનાથી હવે ચલાશે નહીં સુનિલે કહ્યું કે હવે હું ચાલી નહીં શકું તો શુદ્ધ વાક્ય કહ્યું છે મિત્રો તો તમે જુઓ છો કે અહીં જે સેકન્ડ છે સુનિલે કહ્યું કે હવે હું ચાલી નહીં શકું બરાબર તો અહીંયા જે છે એ કરેક્ટ આન્સર થશે તો અહીં તમે મિત્રો જોઈ રહ્યા છો કે સુનિલે કહ્યું કે તેનાથી હવે ચલાશે નહીં અને સુનિલે કહ્યું કે હવે હું ચાલી નહીં તો અહીંયા કરેક્ટ વાક્ય પછીનો પ્રશ્ન છે અહીં ખાડા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ કયા વાક્યમાં વપરાયો છે તો મિત્રો તમે જુઓ ખાડો ખાડો નું ઊંધું શું થાય ટેકરો તો બસ બિલકુલ બરોબર છે તો ટેકરો છે એ જવાબ સાચો છે મિત્રો અહીંયા કયા વિકલ્પની જોડણી શુદ્ધ છે તો મિત્રો શુદ્ધમાં જો દ અને ધ દેખાય છે ને તો જો બુદ્ધિમાન સમજ મિત્રો અહીંયા પણ તમે જોવો છો કે કયા વિકલ્પની જોડણી શુદ્ધ છે જો શુદ્ધમાં જો દ અને ધ હે ને તો શુદ્ધ તો દ ધ તો તો એવું જ તમને દેખાશે કે આજકાલ લોકો પોતાને બુદ્ધિમાન જો બુદ્ધિમાન બરોબર છે પણ જો શ્રાદ્ધમાં તો ડબલ ધ નથી શ્રાદ્ધ એટલે બુદ્ધિનો જે ધ છે ને એવો આવે એ જ રીતે વૃદ્ધ એમાં એવું જ આવશે એ જ રીતે નીચે બુદ્ધિ હે ને તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જે છે પહેલું છે એ બિલકુલ સાચું છે અને હા એવું કીધું હોય કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે આ સરખામણી સૂચક જે શબ્દો છે એ કયા કયા તો સમ સમાન તુલ્ય એવું વગેરે તો યસ તો એ તો ઉપમા કહેવાય છે બરાબર ને જેવું સરીખું સમાન તો એ ઉપમા કહેવાય છે તો ઉપમા વાંચક બિલકુલ અને એક કર્તરી અને એક કર્મણી વાક્ય હોય એવો વિકલ્પ કયો તો યસ અહીંયા દેખાઈ રહ્યું છે તું આ કામ કરીશ નહીં તારે શું કામમાં કરવું જોઈએ એ તો બધું કર્તરીમાં જ આવી ગયું રમેશ પુસ્તક વાંચે છે રમેશને પુસ્તક વાંચે છે એવું એવું આવે નહીં અમે હસી પડી અમે હસતા હસતા પડી ગયા એવું ન પણ હું ચોખા રાંધું છું મારાથી ચોખા રાંધાય છે તો બિલકુલ સાદા સિમ્પલ છે અને એ તમને આવડી જાય એવા છે અને હા કયું વિધાન અલગ પડે છે આપ દ્વારા જે જોવાશે તે આપે જે જોવાનું છે તે આપ જોશો તે આપ દ્વારા જે જોવાયું તે હે ને તો યસ અહીંયા એ જુદું પડે છે મિત્રો એ જ રીતે દાખલા તરીકે વિજાતીય સંધિ તો યસ બંને એટલે લઘુગુરુના સંદર્ભે જો પેલું બંને ત્યાર પછી બારમો ચંદ્રમાં આપણે બોલીએ છીએ બારમો ચંદ્રમાં તો એના રૂઢિપ્રેગમાં આપણે કહે ફલાણા ફલાણા બારમો ચંદ્રમાં છે તો યસ મિયા અને મહાદેવ બને નહીં હે ને તો એવું અનુસંધાન તો યસ તો એ બારમો ચંદ્રમાં એ એનું અનુસંધાન છે અને હા સમાસના અનુસંધાન જો સીતારામ નામઠામ દ્વંદજ નવરાત્રિ સપ્તપદી દ્વિગુ છે છે ને ગજાનંદ હે જેનું ગજ જેવું આનંદ છે હરિ હરિણાક્ષી બરાબર યસ હાથરૂ દોઢ ડાયું તો એ છે એ જુદું પડશે ત્યાર પછી ક્રિયાપદના અનુસાર નીચે આપેલા કયું વાક્ય અલગ પડે છે તો અહીં તમે જુઓ છો કાલે સવારે વેલો ઉઠજે એટલે આજ્ઞાર્થ છે આ પોશાક પહેરી લે આજ્ઞાર્થ છે તું એની સાથે ન જઈશ આજ્ઞાર્થ છે હું કદાચ કાલે ત્યાં જઈશ બરાબર તો અહીંયા એ વિધાન છે તો એ ચોથું છે એ જુદું પડી રહ્યું છે અને પદક્રમની દ્રષ્ટિએ નીચે કયું વાક્ય અશુદ્ધ છે અમિત મને રસ્તામાં મળી ગયો મને રસ્તામાં અમિત મળી ગયો મળી ગયો મને રસ્તામાં અમિત રસ્તામાં મને અમિત મળી ગયો તો મિત્રો તમે જુઓ આમ તો દરેકની અંદર પૂર્ણવિરામ તો નથી જ પણ પદક્રમનું જ અનુસંધાન કીધું છે તો તમે જોઈ શકો છો કે અમિત મને રસ્તા મળી બોલી શકાય મને રસ્તામાં અમિત મળી ગયો એમ બોલી શકાય બરાબર રસ્તામાં મને અમિત મળી ગયો પણ મળી ગયો મને રસ્તામાં અમિત તો એવું ન સાદા વાક્યમાં કવિ છે એ વાપરી શકે પણ કવિનું અનુસંધાન નથી આ ચાર વાક્યોની અંદર તમે લઈ શકો એ યસ આ ક્રમ છે એ પદક્રમ બરોબર નથી અને યસ છેલ્લો પ્રશ્ન આછું તો આછું હોય તો ઘટ જ હોય બરાબર ને તો યસ તો મિત્રો મજા આવે તો આ પ્રશ્નો પણ બહુ ઉપયોગી થશે તો મિત્રો બસ આપણો પ્રયાસ એ છે કે કોઈને કોઈ વિદ્યાર્થીને ઉપયોગી થાય અને કોઈને કોઈ વિદ્યાર્થી આગળ વધી શકે તો આવો એક પ્રયાસ આવો ઘણા બધા વિડીયોઝ આવ્યા કરશે બધાને જોડતા રહીએ કામ કરતા રહીએ અને હા કોમેન્ટ્સ પણ લખતા રહીએ યુ ઓલ ધ બેસ્ટ આવજો